ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બમ્પર જાહેરાત કરવામાં આવી છે. 12,000 જેટલા પોલીસ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. પોલીસની તૈયારી કરતા ઉમેદવારોની આ તોડતાનો આખરે અંત આવ્યો છે. પોલીસ ભરતીને રાજ્ય સરકારની લીલી ઝંડી મળી ગઈ છે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 6,600 પોસ્ટ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3,302 પોસ્ટ, SRPની 1,000 પોસ્ટ, જેલ સિપાહીની 1,013 પોસ્ટ અને જેલ મહિલા સિપાહીની 85 સહિત 12,000થી વધુ જગ્યાઓ પર પોલીસની ભરતી કરવામાં આવશે. PSIની 350 નહીં પરંતુ 472 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી શકે છે. આ અંગે પોલીસ ભરતી બોર્ડ ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી દીધું છે. પોલીસ ભરતીની બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ અને ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે. હા, તો તમને સાથે એ પણ જણાવી દઈએ કે ઓનલાઈન અરજી સ્વીકારવાની તારીખ 4 એપ્રિલ છે અને 12મા ધોરણમાં માર્કશીટમાં લખાયેલા નામ સાથે આ ફોર્મ ભરવાનું રહેશે. ફરની દુર્ઘટના મુદ્દે થયેલી સુઓ મોટો પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ 13 સભ્યોની કમિટી ઇનલેન્ડ વોટર બોડીઝને લગતા નિયમો બનાવશે. ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માઈની બેન સમક્ષ વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સુઓ મોટો પિટિશન ઉપર સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં પર્યટન પ્રવૃત્તિ વધી છે. સરકારે 19 ફેબ્રુઆરીએ ઠરાવ કરીને લોકોની સલામતી માટે એક હાઈ લેવલ કમિટીની રચના કરી છે, જે ઇનલેન્ડ વોટર બોડીઝમાં બોટિંગ સહિતની જુદી જુદી પ્રવૃત્તિઓ માટે લીગલ ફ્રેમવર્ક, સર્ટિફિકેટ આપવાના નિયમો અને નિયમોના અમલીકરણ કરવા ઉપર કાર્ય કરશે. ત્યારે કોર્ટ સરકારને સૂચન કર્યું કે નિયમો બનાવવાની સાથે જ વર્તમાનમાં જે વોટર બોડીઝમાં વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ ચાલુ છે તેના કોન્ટ્રાક્ટનો પણ અભ્યાસ કરવામાં આવે. સાથે કોર્ટે જરૂર પડે તે શરતો અને નિયમો બદલવા પણ જણાવ્યું છે. આ માટે એક નિરીક્ષક પણ નક્કી કરવામાં આવે એવું કહ્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં અનેક પ્રકારની જાહેર હિતની અરજીઓ થતી રહે છે, ત્યારે આજે એફિડેવિટમાં વિલંબને લઈ હાઈકોર્ટ આકરા પાણીએ જોવા મળી. ઘણી વખત કોર્ટ કાર્યવાહીમાં ગુજરાત હાઈકોર્ટ આકરા પાણીએ જોવા મળતી હોય છે, ત્યારે સરકાર અને વકીલોની કોર્ટમાં ઢીલી ગતિની નોંધ ગુજરાત હાઈકોર્ટે લીધી હતી. સાથે જ એફિડેવિટના મુદતમાં સમય માંગવા બાબતને લઈને સરકારી વકીલની હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી અને કહ્યું કે ચલતા હૈ ચલને દો જેવી વિચાર દ્રષ્ટિ બંધ કરો અને કોર્ટ કાર્યવાહીને ગંભીરતાથી લો. આવી ટકોર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે વકીલ અને સરકારની સાથે અરજદારોને પણ કરી હતી. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે હું રજિસ્ટ્રારને યોગ્ય ફોર્મેટ ના હોય તેવા તમામ એફિડેવિટ નકારી દેવા માટે કડક સૂચના આપીશ, ત્યારબાદ હું જોઈશ કે કોઈ પણ હોબાળો ન કરે. ચીફ જસ્ટિસનું કહેવું છે કે એફિડેવિટમાં કોઈ ઔપચારિકતા નથી, તેની દલીલમાં આત્મા અને હૃદયની વાત છે. તમે જે ઘરમાં રહો છો તે તમારા પોતાનું જ ઘર છે ને, તમારી પોતાની જમીન પર જ બન્યું છે ને, નહીતર સમજો કે આવી બન્યું, કારણ કે હવે દાદાનું બુલડોઝર પૂર ઝડપથી ફરી રહ્યું છે. જૂનાગઢ દ્વારકા બાદ ફરી કચ્છમાં ફર્યું છે દાદાનું બુલડોઝર. કચ્છના કીડાણા ગામે ગેરકાયદેસર દબાણ હટાવાયા છે. સરકારી જમીન પર કરાયેલા ધાર્મિક દબાણ પણ દૂર કરાયા છે અને આ કામગીરી કરતી વખતે વાતાવરણ ડહોરાનાર નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જે તે વિસ્તારમાં ગોઠવવામાં આવે છે. વળી અબડાસા તાલુકામાં ભંગોરી વાડ ખાતે આવેલી 2 દરગાહ પણ તોડી પાડવામાં આવી છે. તેની સાથે દરગાહની બાજુમાં આવેલા 2 પાણીના ટાંકા પણ તોડી પાડવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે કાર્યવાહી પહેલાં લોકોને નોટિસ પણ આપવામાં આવી રહી છે. દબાણ હટાવવા માટે ગુજરાત સરકાર અત્યારે પૂર ઝડપથી કામગીરી કરી રહી છે, જો કે લોકોને પહેલા ચેતવણી પણ આપવામાં આવી રહી છે. રીલ્સના શોખીનો આ સમાચાર તમારા માટે છે, કારણ કે તમારો શોખ કોઈના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ગાંધીનગરમાં 2 યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો. વાત એવી છે કે કરાઈની નર્મદા કેનાલ પાસે એક યુવતી રીલ બનાવી રહી હતી અને તેમાં 2 યુવકોનો જીવ ગયો છે. ઘટના ચોંકાવનારી છે, કારણ કે જે યુવતી રીલ બનાવતી હતી તેનો જીવ બચી ગયો છે, પરંતુ તેને બચાવવા માટે પાણીમાં ઉતરેલા યુવકોના જીવ ગયા છે. આ યુવતી રીલ્સ બનાવી રહી હતી અને ત્યારે તેનો પગ લપસતા તે યુવતી કેનાલની અંદર પડી હતી. હવે બંને યુવકો એ જ સમયે ત્યાંથી પસાર થયા અને તેનું ધ્યાન કેનાલમાં પડેલી યુવતી પર પડતા દયાભાવથી બંને યુવતીને બચાવવા માટે કેનાલમાં પડતું મૂક્યું અને આ ઘટનામાં યુવતીનો બચાવ થયો, પરંતુ તે બચાવવા માટે કેનાલમાં પડેલા 2 યુવકોના મોત નિપજ્યા. સોશિયલ મીડિયામાં છવાઈ રહેવા યુવાનો અનેક પ્રકારના કર્તવ્યો કરતા હોય છે અને આ એનો જ ભોગ આ યુવાનો બન્યા છે. યુવતીને બચાવતા 2 યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો. લોભિયા હોય ત્યાં દૂધારા ભૂખે ના મરે, આ કહેવત સુરતમાં સાચી ઠરી છે. એક ઠગબાજે વેપારીનું 2.5 કરોડનું ફૂલેકું ફેરવી નાખ્યું છે. ચોક બજાર જૂના સાંઈબાબા મંદિર સામે આવેલા સિલ્કી મેચિંગ સેન્ટરના માલિક સાથે ઠગાઈ થઈ છે. ચણિયા ચોળી, ડ્રેસનો માલ તથા
દુકાન વેચી આપવાના બહાને દલાલે 2.30 કરોડની છેતરપિંડી આચર્યાનું સામે આવ્યું છે. ધંધો બરાબર ચાલતો ન હોવાથી અને નુકસાન થતું હોવાથી દુકાન માલિકે વર્ષ 2018માં શોરૂમ વેચી નાખવાનું નક્કી કર્યું હતું. એ સમયે આરોપી મોહમ્મદ ઉમર મોહમ્મદ ઝુબેર પીલા પોતાની ઓળખાણ દલાલ તરીકેની આપી ટોકન પેટે રૂપિયા 5 લાખ લઈ ગયો હતો અને આ રીતે ધીરે ધીરે 1.46 કરોડ અને 4 દુકાનના રૂપિયા 65 લાખ મળીને કુલ 2.11 કરોડ માલિકને આપવાની બાંહેધરી આપી તેણે આખી છેતરપિંડી આચરી હતી. જોકે આ પૈસાની અવારનવાર માંગણી કરવા છતાં આરોપી વાયદા કરતો રહેતો હતો અને તેને લઈને હવે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. નવા નિયમોથી સ્કૂલ વર્ધીના હજારો વાહનોને પરમિટ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. ત્યારે હવે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે અને કેટલાક નિયમોમાંથી મુક્તિની માંગ કરી છે. તેઓના આક્ષેપ છે કે મૂંઝવણ ભર્યા નિયમોના કારણે નથી મળતી આરટીઓ પરમિટ. આપને જણાવી દઈએ કે પરમિટ વિનાના વાહનોમાં અકસ્માત થાય તો વીમો ક્લેમ ના થઈ શકે અને તેને લઈને પણ વાહન માલિકો મૂંઝવણમાં છે. રાજકોટના વોર્ડ નંબર 10માં 2 લેન બ્રિજ પોળો કરવાનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેને આ કામ સમયસર પૂરું કરવા ચેતવણી આપી છે. રાજકોટ મનપાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નંબર 10માં કલાવડ રોડ ઉપર મોટા મોવા સ્મશાનની બાજુમાં ન્યારી નદી ઉપર આવેલો 2 લેન બ્રિજ પહોળો કરવાનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તેમ જણાતું નથી. 18 માર્ચના રોજ આ કામની મુદ્દત પૂરી થાય છે, જેને લઈને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે સમયસર કામ પૂર્ણ નહીં થાય તો પેનલ્ટી ફટકારવાની ચેતવણી આપી છે. મનપા દ્વારા તાજેતરમાં મહાનગરપાલિકા દ્વારા વધુ એક નોટિસ ફટકારવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. અંદાજે 8-1 મહિના પૂર્વે કુલ રૂપિયા 13 કરોડના ખર્ચે મોટા મોવા બ્રિજ વાઇડનિંગ અને ભીમનગરના બ્રિજનું કામ અપાયું હતું. આ કામ પૂર્ણ થવાની મુદ્દત 18 માર્ચ 2024 છે, એટલે કે હવે એક સપ્તાહમાં કામ પૂર્ણ થઈ જવું જોઈએ, પરંતુ કામ જોતા લાગી નથી રહ્યું કે પરિણામ મળે કંઈ. રાજકોટ મહાપાલિકા ડ્રેનેજની પાછળ સૌથી વધુ ખર્ચ કરે છે, છતાં પણ શહેરમાં ડ્રેનેજની લગતી ફરિયાદો દૂર થવાનું નામ નથી લેતી. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ડ્રેનેજની લાઈનને લગતી અનેક ફરિયાદો ઉઠી છે. મનપાના કોલ સેન્ટરમાં છેલ્લા 3 મહિનામાં ડ્રેનેજની અને સફાઈ બાબતની અંદાજે 90,000થી વધુ ફરિયાદો નોંધાઈ છે, જેમાંથી 3,500 ફરિયાદો નિકાલ વગર પડી છે. ફરિયાદના નિરાકરણ વગર જ કામ થઈ ગયું હોવાના મેસેજ આવી જાય છે, તેવા લોકો આક્ષેપ કરી રહ્યા છે. મનપાની કામગીરી સામે કોંગ્રેસ નેતાઓ પણ આક્ષેપ કરી રહ્યા છે કે તંત્ર માત્ર ને માત્ર કાગળ પર જ કામ બતાવે છે. બીજી બાજુ મયુરનું કહેવું છે કે નવા વિસ્તારના ડ્રેનેજને કામ ચાલી રહ્યા છે અને છતાં જે વિસ્તારમાં કામ નહીં થયા હોય ત્યાં કામગીરી કરવામાં આવશે. હવે મેયર દ્વારા કામ કરવાની ખાતરી તો આપવામાં આવી છે, પરંતુ જોવાનું આ રહેશે ખરેખર કામ થાય છે કે માત્ર કાગળ ઉપર કામ થાય છે. જામનગરમાં કચરો માથાનો દુખાવો બન્યો છે. વોર્ડ નંબર 1માં કચરાએ ભારે વિવાદ સર્જ્યો છે. શહેરમાં કચરાનો નિકાલ કરતી વેસ્ટ ટુ એનર્જી કંપની દ્વારા કચરો મરીન પોલીસ ચોકી પાછળ દરિયાઈ પટ્ટીમાં કરવામાં આવતા વિવાદ ઉભો થયો છે. આ કંપની દૈનિક 10-15 ટન કચરો દરિયા નજીકના ખુલ્લા મેદાનમાં ઠાલવે છે, ત્યારે આસપાસના વિસ્તારમાં લોકોમાં તંત્ર અને વેસ્ટ ટુ એનર્જી કંપની સામે રોષ વ્યાપ્યો છે. બીજી બાજુ અમુક ખેડૂતો મરજીથી તેમના ખેતરમાં જ તેમજ જમીનદાર જમીનને સમતલ કરવા કંપની દ્વારા પ્રોસ્ટેડ વેસ્ટનો નિકાલ થતો હોવાનું પણ સામે આવ્યું છે. તો આ કચરાના વિવાદને લઈને સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે વારંવાર આ પ્રકારની રજૂઆત પ્રશાસનને કરવામાં આવી છે, તેમ છતાં પણ નિરાકરણ આવ્યું નહીં અને હવે આ વિવાદ વકર્યો ત્યારે પ્રશાસન તરફથી હવે આ બાબત ધ્યાને આવી તેવું કહેવામાં આવી રહ્યું છે. રાજ્યમાં નકલીનો ખેલ યથાવત છે તે અટકવાનું નામ લઈ રહ્યો નથી તેવામાં વધુ એક નકલી અધિકારી પકડાયો છે. વાત જાણે એવી છે કે સીસીટીવીમાં દેખાતો શખ્સ પોતે મનપાનો કર્મચારી હોવાનું કહીને છેતરપિંડી કરતો હતો. તેને વેરા વસૂલાત ખાતાનો કર્મી હોવાનું કહીને 77,000 પડાવ્યા છે, તેમજ વેરો નહીં ભરાય તો કારખાનું સીલ કરવાની પણ કારખાના માલિકને ધમકી આપી હતી. ત્યારે આ અંગે કારખાનાદારને શંકા જતાં તેમણે RMC ને આ અંગે રજૂઆત કરી હતી. તપાસમાં RMC નો કર્મી નકલી હોવાનું ખુલ્યું છે, જેને લઈને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે નાગરિકોને અપીલ કરી છે કે વેરા વસૂલાત શાખાની કચેરી જઈને રૂબરૂ ટેક્સ ભરવો જોઈએ, તેમજ રૂબરૂ અથવા તો ડિજિટલ મારફતે ટેક્સ ચૂકવવો જોઈએ. હજુ સુધી છેતરપિંડી કરનાર પકડાયો નથી, પરંતુ ત્રાહિત વ્યક્તિઓ મારફતે રોકડના સ્વરૂપમાં ટેક્સ આપવો કેટલું જોખમી છે તે આના પરથી સાબિત થાય છે. ફરી એકવાર નીતિન કાકાએ હૈયા વરાળ ઠાલવી છે, પરંતુ આ વખતે તેનો અંદાજ ખૂબ ગરમ હતો. શીરો યાદ કર્યો, ખીચડી યાદ કરી, પણ કંઈક આવી રીતે.
અને આ વખતે ચૂંટણી મેં કીધું ભરતને કંઈક મદદ કરો, એટલે ભરત ના ચાલે લો. એટલે ભરત ના ચાલે કોણ ચાલે? તમે આજકાલના આવેલા, આજકાલના કડીને જાણતા થયેલા, કડીને તમને કંઈ ખબર નહીં, એ તમે અમને શીખવવાનો છો કડીમાં કયો કાર્યકર ક્યાં ચાલે અને કયો કાર્યકર ક્યાં ના ચાલે એની હું અભિમાન નથી કરતો, પણ મારા જેટલી ખબર કોઈને નહીં હોય. કડીમાં તટસ્થતાથી જોવાનું, કોઈ ચમચાગીરી નહીં કરાવવાની. પેલું ઘરની ખીચડી હોય ને આપણી, ઘરનો શીરો આ ખીચડી જેવો લાગે, અને પારકાની ગંધાથી ખીચડી એ એમને માવા જેવી લાગે. એવા લોકો માટે આ બધું હું કહું છું. આ જે થયું છે સાબરમતી ખાતે પહોંચ્યા હતા અને તેમણે સાબરમતી આશ્રમ પુનર્નિર્માણ પ્રોજેક્ટ નું શુભારંભ કરાવ્યો હતો. આ પહેલા તેમણે 85,000 કરોડ ના વિવિધ પ્રોજેક્ટ નું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. પીએમ મોદી અમદાવાદમાં રેલવેના 85,000 કરોડ થી વધારાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. પીએમએ 10 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આગામી 5 વર્ષમાં રેલવેની કાયાપલટ થશે. સરકાર વંદે ભારત ટ્રેનના રૂટને લંબાવી રહી છે. નવી વંદે ભારત ટ્રેન દેશના 250 જિલ્લાઓમાં પહોંચી છે. પીએમ મોદીએ મનપાને એક વિશેષ કાર્ય સોંપ્યું છે. કહ્યું છે કે લોકો ગાઈડ તરીકે આગળ આવે અને બાળકો વચ્ચે સ્પર્ધા કરી અને બેસ્ટ ગાઈડ તરીકે તેઓને તૈયાર કરવામાં આવે. દાંડી યાત્રાએ ભારતના સ્વતંત્ર સંગ્રામની દિશા બદલી હતી. અમદાવાદને વિશ્વના નકશા પર મૂક્યું હતું અને આ જ યાત્રાને યાદ કરીને આજે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું. 12 માર્ચ દાંડી યાત્રા દિવસ છે. આજે ગાંધીજીની દાંડી યાત્રાને 94 વર્ષ સંપન્ન થયા છે, પણ વિશ્વ હજી પણ દાંડી યાત્રાને સવિનય કાનૂન ભંગની સૌથી અસરકારક યાત્રા તરીકે ગણાવે છે. દેશ અને વિશ્વમાં દાંડી યાત્રા ઐતિહાસિક યાત્રા છે, ત્યારે આજના દિવસે અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠે દાંડી યાત્રા યોજી હતી. ગુજરાત વિદ્યાપીઠથી લઈ ગાંધી આશ્રમ સુધી વિદ્યાર્થીઓ ખાદીના વસ્ત્રોમાં સજ્જ થઈને રેલીમાં જોડાયા હતા અને ગાંધી આશ્રમમાં રેટિયો કાંતિયો હતો. અને દર વર્ષે આવી જ રીતે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા રેલી યોજી લોકોને આજના ઐતિહાસિક દિવસની ઝાંખી કરાવવામાં આવે છે. આપને જણાવી દઈએ કે 12 માર્ચ 6 એપ્રિલ 1930 સતત 24 દિવસ સુધી મહાત્મા ગાંધીજીએ પોતાના 79 સાથીઓ સાથે યાત્રા કરીને અંગ્રેજ સરકારને હચમચાવી નાખી હતી. ધીરે ધીરે ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને થોડા જ સમયમાં તે પોતાનું આકરું રૂપ પણ બતાવશે, જેને લઈને હવે એએમસીએ એક્શન પ્લાન બનાવ્યો છે. ઉનાળાની શરૂઆતમાં એએમસી દ્વારા પ્રાથમિક એક્શન પ્લાન તૈયાર કરાયો છે. પાણીજન્ય રોગચાળો વકરે નહીં તે માટે અલગ અલગ હોસ્પિટલ સંચાલકોને જરૂરી સૂચના આપવામાં આવી છે. આ સાથે જ વધુમાં વધુ પાણીના સેમ્પલ લેવા માટે અધિકારીઓને સૂચના અપાઈ છે. ખાદ્ય પદાર્થોની ચકાસણીમાં પણ કોઈ કચાશ ન રાખવા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ચાલુ માસમાં ઝાડા ઉલટીના 145 કેસ, ગબડાના 28 કેસ નોંધાયા છે, જ્યારે ટાઇફોઇડના 97 કેસ નોંધાયા છે, જેમાં વધારો ન થાય તે માટે અગમચેતીના પગલાં લેવાયા છે. લીંબુ શરબત, શેરડીનો રસ અને બરફ વેચતા એકમોની આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી દીધી છે. તો આ સાથે જાહેર જનતાને પણ જે ઘરેલુ ઉપચારો છે તેમનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.